ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बहुदाण्डिकन चौथाध्याय बीजकंडिका इंदो हवे नामैषः योयम् दक्षिणेक्षन् पुरुषः तं वा एतमिन्धं सन्तम् इन्द्र इत्याचक्षते परोक्षेणैव परोक्षप्या इव हि देवाः प्रत्यक्षद्विषः यथैतद्वामेक्षणि पुरुषरूपम् एषास्य पत्नी विराट्। तो आमसनी चर्चा चाली रही है आ जागृत अवस्था नु वर्णन छे इंद्रिय ही अर्थोपलब्धि ही जागृतम जवस्थामा जीवात्मा इंद्रियों द्वारा जगतना स्थूल विषय नो अनुभव करता हो ये अवस्था ने जागृत अवस्था कहलाई छे। स्वयं जागरणावस्था है इंद्र नाम ना परह पुमान। तो जागृत अवस्था में अपने जने विश्व कही छे जागृत अवस्था ना अभिमानी आत्मा ने विश्व को वैश्वानर कहवाय छे एने वडे आग इंद्र कहो इंद्रले परमात्मा ઇન્દ્રિય પરમાત્મા જે જાગૃતનો અભિમાન કરે છે અને તેને કારણે એ ઇન્દ્રિય વિશ્વ કહેવાય છે કે વૈશ્વાનર કહેવાય છે। સ્વયં જાગરણાવસ્થા ઇન્દ્ર નામના પરફુમાન આ જાગૃત અવસ્થામાં પરફુમાન પરમાત્મા ઇન્દ્ર નામના જે ઇન્દ્ર એવું નામ ધરાવે છે। કેમ ઇન્દ્ર ધરાવે છે ઇન્દ્રસન इंद्र यदि आचक्षते वास्तव में साचु नाम इंद्र से सब प्रकाशात्म बोधाख्य दीप्त्या विषयदा युत इंद्र कौन है कहवा है जो दीप्ति से युक्त से प्रकाश से युक्त से तो परमात्मा प्रकाश से युक्त है कहो सब प्रकाशात्म बोधाख्य सब प्रकाश आत्म चैतन्य रूपी दीप्ति धरावत होने कारण परमात्मा ने इंद कहवामां आवे छे। इंद परमात्मा नो प्रत्यक्ष नाम छे
અને પરોક્ષથી પરોક્ષ નામથી એને ઇન્દ્ર એમ કહીને બોલાવે છે. અધિષ્ઠાય ઇન્દ્રિય ગણમ આસ્તેસ્મિન દક્ષિણે ક્ષણે. જાગ્રત અવસ્થામાં આ ઇન્દ્ર ઇન્દ્રિય ગણમ અધિષ્ઠાય વશીકૃત્ય આ બધા ઇન્દ્રિય સમૂહ જે છે એને પોતાના વશમાં રાખીને એમાં અહંભાવ ધરાવીને દક્ષિણે અક્ષણે સ્થિત જગતના સ્થૂળ વિષયનો ભોગ કરતો એનું સ્થાન છે આપણી દક્ષિણ અક્ષણ અર્થાત આપણી જમણો આપણે જમણો ચક્ષુ. પ્રાસાદે વૈ પ્રાસાદે વૈ જયંત્યાખે ઇન્દ્રો યદ્ દિવ સ્થિત જેમ સ્વર્ગનો રાજા દેવરાજ ઇન્દ્ર પોતાના મહેલ વૈજયંત નામના મહેલમાં રહેતો હોય છે. ભોગાન નાના વિધાન ગૃહણન દેવૈ સર્વૈ સમર્પિતાન. સ્વર્ગના વિવિધ દેવતાઓ જે બધા અનેક પ્રકારની ભેટ લાવે છે એ બધાનો ઇન્દ્ર ઉપભોગ કરતો હોય છે. તેવી રીતે તથા તે રીતે અજ્ઞાની તથા દેવૈ અર્પિતાન વિવિધાન શિવાન વિષયાન. તે રીતે આધ્યાત્મ સ્તર પર જે ઇન્દ્ર છે જે જમણી આંખમાં વિરાજમાન છે તો આ જમણી આંખ છે એ જેનો રાજમહેલ છે અને ત્યાં રહીને દેવતાઓ આ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો જે બધા ભિન્ન ભિન્ન તો વિષયનાનું જ્ઞાન લાવે છે એને ભોગવે છે અહીંયા ભોગતા છે. યદ્વત ઇન્દ્રસ્ય ચેન્દ્રાણી સવાસ્તસ્ય પરત્ર સા. જો સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર છે એની પત્ની ઇન્દ્રાણી છે. ઇન્દ્ર સભામાં વિરાજમાન છે પ્રાસાદે કુત્ર ચિત્તિષ્ઠે. જ્યારે ઇન્દ્રાણી છે એ ક્યાંક આસપાસ કોઈ પ્રાસાદમાં એના પોતાના રાજમહેલમાં રહેતી હોય છે. તાદૃક ભોગ સમન્વિતા જે પ્રકારના વિષયનો ઉપભોગ ઇન્દ્ર કરતો હોય એ પ્રકારનો ઉપભોગ ઇન્દ્રાણી પણ કરતી હોય. સ્વર્ગમાં આવી જાતનો નિયમ છે. તેવી રીતે એવમ અસ્યાત્મનો જાયા વામે ચક્ષુષી તિષ્ઠતી. તે રીતે ઇન્દ્ર નામના પરમાત્મા જે જમણી આંખમાં વિરાજમાન છે એની પત્ની છે ઇન્દ્રાણી અને એ ડાબી આંખમાં વિરાજમાન છે. સદા જાગરણ અવસ્થાન ગતસ્ય જગદીશિતુ. આ જાગૃત અવસ્થાની વ્યવસ્થા છે. જ્યાં સુધી જાગૃત અવસ્થા છે ત્યાં સુધી ઇન્દ્ર જમણી આંખમાં વિરાજમાન છે એટલે પુરુષ ઇન્દ્રાણી પ્રકૃતિ એ ડાબી આંખમાં વિરાજમાન છે. વિવિધમ રાજતે શેષા સ્થૂળ ભોગ ભુજા સહ. ભરતરા તો પોતાના સ્થૂળ વિશ્વનો ભોગ ભોગવનાર પોતાના પતિ ઇન્દ્ર છે એની સાથે ઇન્દ્રાણી વિરાજમાન છે. વિવિધમ રાજતે વિવિધ પ્રકારે એ પ્રકાશી રહે છે વિરાજમાન છે માટે વિરાટ ઉક્તા. વિવિધમ રાજતે ઇતિ વિરાટ જે વિવિધ પ્રકારે ભાસે છે એને વિરાટ કહેવામાં આવે છે. તો આ બધા સ્થૂળ વિશ્વનો ભોગ ભોગવનાર પોતાનો પતિ ઇન્દ્ર છે એની જ એની સાથે આ ઇન્દ્રાણી પણ એ જ પ્રકારના વિષયોનો ભોગ ભોગવી રહી છે. આમ એ પ્રકારે વિવિધ રૂપે એનું સ્વરૂપ છે. જેમ ચક્ષુ દ્વારા રૂપરંગનો અનુભવ થતો હોય ત્યારે આ ચાક્ષુ એ પુરુષ છે. શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા જ્યારે શબ્દનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે એ શ્રોત્રિમાં રહેલો પુરુષ છે. શ્રાવણ પુરુષ છે વગેરે વગેરે. તો જે પ્રકારનો અનુભવ થઈ રહ્યો હોય એ પ્રકારનું રૂપ હોય ને ઇન્દ્ર પણ આ પ્રકારે વિવિધ રૂપ ધરાવતા હોય છે. તેવી રીતે ઇન્દ્રાણી પણ વિવિધ રૂપ ધરાવતી હોવાને કારણે વિવિધ રૂપમાં ભાસતી હોવાને કારણે વિરાટ કહેવામાં આવે છે. ભાષ્યકાર કહે છે કે
इंद्र से भोक्ता से इंद्राणी भोग्य से इंद्र पुरुष से इंद्राणी प्रकृति से इंद्र अभिनेता से इंद्राणी नो वेश से इंद्र दृष्टा से इंद्राणी दृश्य से हम दृष्टा अने दृश्य भोक्ता अने भोग्य समग्र जागृत अवस्था में बे तत्व है ना। तो भोक्ता अने भोग्य थी आ जागृत अवस्था बनेली से भोक्ता इंद्र से इंद्राण भोग्य इंद्राणी से। तो भाष्य कह रहे कहू के जो भोग्य होने अन्न कहवा जो खाना होने अत्ता कहवा खाई रहे हो अपने मूंग मोह थी आहार लई सेवू नहीं बधी इंद्रिओ द्वारा अपने आहार लई रहा है आ क्रियते इंद्रिओ द्वारा जेनो आहार करवामां आवे आहार कहवामां आवे बधा इंद्रिय विषय की दृष्टि आहार कहवामां आवे जे आहार से तेज अन्न से मारे आ समग्र रीते केवू छे अन्न छे कारण के जगतना विषयों ने आ इंद्र भोगवी रह्यो छे जेने भोगवता होइए ने आहार कहवाय आहार एटले ज अन्न अन्न एटले ज विराट एटला माटे आ भोग्य जगत कहो इंद्राणी जगत कहो एने एटला माटे विराट कहेवामां आवे छे एवुं भाष्यकार कहो। अथवा दशेन्द्रियाणां बाह्यानां अधिष्ठाता यथापवान अथवा आ विराट नामनो एक छंद छे जेमां दस अक्षर होय छे एनी साथे सादृश्य कोई समानता होवाने कारणे पण आ इंद्राणीने विराट कही शकाय। दशेन्द्रियाणां बाह्यानां अधिष्ठाता यथापवान जेमां पुमान आ पुरुष इंद्र जेवी रीते आ दस बाह्येन्द्रियो छे पांच ज्ञानेन्द्रियो पांच कर्मेन्द्रियो एनो अधिष्ठाता छे ए द्वारा विश्वने भोगवे छे तथा साभि ततो वास्यात् ते रीते इंद्राणी पण आ दस प्रकारना विश्वने भोगवी रही छे माटे एना दस बधा स्वरूपो छे अने तेथी ए दस ए विराट जे छंदे छे एनी साथे तुलना होवाने कारणे समता होने कारण भी सादृश्य कई थोड़ी समानता मारा बने ने विराट कहवामां आवे छे। आ जागृत अवस्था नुं वर्णन थयेल छे 304 मां पाना पर 108 मां श्लोक थी आगळ कहे छे एवं जागृति द्विधा अवस्थितोयम सर्वेषां आत्मा एवं जागृति द्विधा अवस्थितोयम सर्वेषाम आत्मा आ प्रकार जागृत अवस्था नी अंदर आ बे रूप में रहेलो इंद्र अने इंद्राणी रूप में रहेलो आज परमात्मा छे सर्वेषाम आत्मा खरेखर तो आ परमात्मा सर्वनो आत्मा छे एक ज छे અને તેથી સમષ્ટિ દૃષ્ટિએ જોવા જઈએ તો વાસ્તવમાં આત્મા એક જ છે જે અનેક બધી ઉપાધિમાં ભાસી રહ્યો છે। જો સમષ્ટિ સાથે તાદાત્મ્ય હોય તો એક ઉપાધિ સાથે તાદાત્મ્ય હોય તો આત્મા અનેક ભાસે છે પરંતુ આ સમષ્ટિ બધી ઉપાધિ છે એમાં તાદાત્મ્ય હોય તો આત્મા એક જ ભાસે છે। જે સમષ્ટિ દૃષ્ટિ ધરાવે છે એને માટે આત્મા એક છે જે વ્યષ્ટિ દૃષ્ટિ ધરાવે છે વ્યષ્ટિમાં એટલે વ્યક્તિગત ઉપાધિમાં અહંભાવ ધરાવે છે એમની દૃષ્ટિ આત્મા અનેક છે। સમષ્ટિ રૂપેણ એકો ભ્રાંત દૃષ્ટ્યા અને ભ્રાંત છે એક ઉપાધિમાં અહંભાવ ધરાવનાર છે ઉપાધિને આત્મા માનનાર છે એની દ્રષ્ટિએ જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે। જે ચૈતન્યના આત્મા જાણે છે એની દ્રષ્ટિએ તો સર્વ ઉપાધિમાં એક જ આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે પણ જે ઉપાધિને આત્મા માને છે એના માટે જેટલી ઉપાધિ છે જેટલા શરીર છે એટલા આત્મા છે। જે અજ્ઞાની છે ભ્રાંત છે ઉપાધિમાં અહંભાવ ધરાવનાર છે પોતાને માત્ર એક નામ રૂપ
जेटलो मर्यादित मानना छे एना माटे समग्र जगत एनाथी भिन्न छे। इन दृष्टिए तो जेटली उपाधि छे एटला आत्मा छे। ये बात इनी पछीना श्लोक में कहे छे 108 श्लोक में। एवम् इन्द्रस्येन्द्राण्याः चक्षुषा समवस्थितः चक्षुष्मताम् हि सर्वेषाम् अभिन्नोऽपि विभिन्नवत्। एवम् इन्द्रः इंद्राण्या सह आ प्रकार इंद्र इंद्राणी साथे चक्षुषा समवस्थितः। इंद्र चक्षु में रहेलो छे इंद्राणी साथे क्या जागृत अवस्था में। चक्षुष्मतामि सर्वेषां जे बदा चक्षु धरावनार छे जीवात्मा छे ये सर्व में कोई एवो जीव हो जेने चक्षु ना हो एने माटे आ आखू वर्णन छे जरा मुश्किल थी जाए पर आ तो मुख्यत्व मनुष्यना संदर्भ में वर्णन करवामां आवे छे। चक्षुष्मता जे चक्षु धरावनारा छे ईश्वरनो आ इंद्र आत्मा छे। इंद्राणी सहित ए चक्षुमां विराजमान छे। अभिन्नोपि वास्तवमां आ बधी ज उपाधिमां एक ज आत्मा प्रकट थयो छे। जेवी रीते अनेक बधा बल्बमां एक ज वीजळी अभिव्यक्त थती होय तेवी रीते अनेक उपाधिमां एक ज चैतन्य अभिव्यक्त थयो छे। अभिन्नोपि विभिन्नवत् छता पण जेनामां ए समष्टि दृष्टि नथी ते लोको माटे भिन्नवत् जाणे के अनेक होय एम भासे छे। सर्वेषां चक्षुष्मतां चक्षुषा इंद्रियेण सह तद् गोलकयोः इति यावत् चक्षुमा विराजमान एटले आ गोलक छे ने त्यां जमणा गोलकमां इंद्र डाबा गोलकमां इंद्राणी इंद्राण्या सह इंद्रः अवस्थितः। इंद्राणी सहित इंद्र आ चक्षु गोलकनी अंदर रहेलो छे। कीदुश इंद्र क्यों इंद्र छे समष्टि रूपेण अभिन्न जेम वेदांत सार नी अंदर दृष्टांत आपवामां आव्यो के वृक्षनो समूह जे छे एने समष्टि दृष्टिए जोवामां आवे तो एक वन एम कहेवाय। परंतु व्यक्तिगत वृक्षोनी दृष्टि जोवामां आवे तो अनेक वृक्ष एम कहेवाय। एकता अने अनेकता तो दृष्टि छे। तमे एने वृक्षो कहो के वन कहो आम तमे जमीन पर चालता हो तो आ बधा वृक्षो छे। ए बधानी विविधता तमे जोई रह्या छो। प्रत्येक वृक्ष बीजा वृक्ष करता भिन्न छे। परंतु जरा आपणे आकाश में जईए 7-8-10 माइल ऊंचा जईए अने पछी वृक्ष ने समूह ने जोईए तो आपने एक वन देखाय। त्या दृष्टि थी आ वृक्षों की जो बड़ी विविधता है ने ए विविधता हमें देखाती नहीं। एक वृक्षपणू देखाय दरेक वृक्ष वृक्षपणू धरावे छे अने आंबापणू धरावे आमलीपणू धरावे पीपळापणू धरावे। दरेक वस्तु में एक सामान्य अंश हो एक विशेष अंश हो तो आमली पीपड़ो लड़ लीमड़ो आशु से बड़ी वृक्ष की विशेषता हो पर वृक्ष एनी सामान्य छे। तो आप जयरे जमीन पर चालता हो तरह आ बड़ी विशेषता अनुभव करिए प्रत्येक वृक्ष बीजा करता भिन्न भासे। परंतु आप अत्यंत ऊंचाई जाइए तरह अपने એની જે સામાન્યતા છે એ જો નજરમાં આવે તો હજુ કાં તો એક જ વૃક્ષ એક જ વન છે
ಅಂತೇಳಿದ್ರೆ ಜೀವೋ ಆ ವ್ಯಕ್ತಿಗತ ಉಪಾಧಿ ಅಹಂಭಾವ ಧರಾವೇಶನ್ ಮಾಡಿ ಆತ್ಮ ಅನೇಕ ಛ ಜೇ ಲೋಕೋ ಸಮಷ್ಟಿಮ ಅಹಂಭಾವ ಧರಾವೇಶನ್ ಮಾಡಿ ಆತ್ಮ ಏಕ ಛ ಆ ತು ಯಾಕೆ ಪ್ರಾಸಂಗಿಕ ಕೇಳಮಾ ಆವ್ಯು ವಿಶ್ವವರ್ಣ ಉಪಸಂಹರತಿ ಆ ಜಾಗೃತ ಅವಸ್ಥಾಮಾ ವಿಶ್ವ ಕಹೆವಾಯ વૈશ્વાનર કહેવાય એનું વર્ણન આ બધા શ્લોકોમાં કરવામાં આવ્યું. હું તો ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગૃતમ, ઇન્દ્રિયો વડે સ્થૂળ વિષયનો ભોગ થાય છે એ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. એ જાગૃત અવસ્થાના અભિમાની આત્માને વિશ્વ કહેવામાં આવે છે કે પછી ક્યારેક વૈશ્વાનર કહેવામાં આવે. जागृत स्थान बहिष्प्रज्ञ सप्तांग एकोनविंशति मुख स्थूल भुक् वैश्वानर प्रथम पाद जागृत स्थान जागृत अवस्था जनु स्थान से जनु क्रीड़ा स्थान से बहिष्प्रज्ञ जिनी प्रज्ञा बहिष् बाहर न विषय तरफ से जागृत अवस्था में अपनी प्रज्ञा कहो આપણું ધ્યાન કહો, આપણે ચેતના કહો, કેવી છે? બહારના વિષયોમાં બહિષ્પ્રજ્ઞા. સ્થૂળ ભૂખ વ્યવસ્થામાં આ આત્મા સ્થૂળ વિષયનો ઉપભોગ કરતો હોય છે ઇન્દ્રિયો દ્વારા. વૈશ્વાનર પ્રથમ પાદ એ જાગૃત અવસ્થાના અભિમાની આત્માને વૈષ્ણ્યા આગળ માંડવિક ઉપનિષદમાં વૈશ્વાનર કહ્યો. નીતે એને સામે તે વિશ્વ કહેવામાં આવે છે. તો પ્રથમ પાદ એ કયો છે? આત્માનો પ્રથમ ચરણ છે. સ્વયં આત્મા ચતુષ્પાદ આત્માને કહેવામાં આવ્યો કે આત્મા ચાર પાદનો ચાર ચોથિયાનો બનેલો છે. અહીં ચરણ ના કહેવાય પણ ચાર ચોથિયા. એક રૂપિયો જેમ બનેલો હોય ને ચાર ચોથિયાનો, ચાર ચાર આનાનો, એટલે એવું છે ને ચારને ભેગા કરતો ચાર કેટલા થાય? એ ચાર ચોથિયાઓને ભેગા કરતો કેટલા થાય? એક થાય. આમ ચાર જણા છે, વાસ્તવમાં એક જ છે. ભલે વેશની દ્રષ્ટિએ વિશ્વ તેજસ પ્રાજ્ઞ બધા ભિન્ન ભિન્ન જણાતા હોય, એટલે કે વ્યષ્ટિ દ્રષ્ટિએ ઉપાધિમાં અહંભાવને કારણે આ બધા જુદા જુદા ભાષે છે. સમષ્ટિ દ્રષ્ટિએ એ બધાની અંદર જે અભિવ્યક્ત થાય છે એ પરમાત્માની દ્રષ્ટિએ તો એક જ છે. એટલે આ બધામાં રહેલ એકનું જ્ઞાન આપવા માટે આવે છે બધું. તો અત્યારે આપણો જે અનુભવ છે એનો અનુવાદ થઈ રહ્યો છે. આપણે માનીએ છીએ કે આપણે જાગી રહ્યા છીએ. જનક રાજા પણ એમ માને છે કે હું જાગૃત છું. અત્યારે આ ઇન્દ્રિયોના સ્થૂળ વિષયનો ઉપભોગ કરી રહ્યો, અનુભવ કરી રહ્યો છું, એ પ્રકારની આપણી માન્યતા છે. જનક રાજા આપણો પ્રતિનિધિ છે એટલે એ પ્રકારની પણ માન્યતા છે, એને કહેવામાં આવે છે. તો કહે છે 109માં શ્લોકમાં, इयं जागरणावस्था यस्यां त्वं वर्तसे धुना भोगान् नानाविधान् राजन् भुञ्जानः पृथिवीपतिः. યમ જાગરણાવસ્થા, આનું આશાનું વર્ણન થયું, જાગૃત અવસ્થાનું વર્ણન થયું. હવે જનક રાજાને ઉદ્દેશને કહે છે, સંબોધીને કહે છે, યસ્યામ ત્વમ વર્તસે ધુના, હે રાજન, હે રાજન, જે અવસ્થામાં અત્યારે તમે વિદ્યમાન છો એ જાગૃત અવસ્થા. કોઈ બીજી અવસ્થાનું વર્ણન નથી,
अत्यारे जी अवस्था मात्रमें से हो, ये जागृत अवस्था। भोगान नानाविधान भुंजान पृथ्वीपति, तमें जो पृथ्वीपति छो अत्यारे नानाविधान भोगान भुंजन विविध प्रकार ना भोग कहो, इंद्रियों ने विषय कहो, इन्हें भोगी वेराया छो, अनुभव वेराया छो, आज अवस्था है राजन जागृत अवस्था से। घनी अपने कई बीजा बात थी रही है, वर्णन सामने अपने कई बात थी रही है कोई नहीं। एट्ले आग आ समीकरण तो त्यारे पूरु थे जयरे एम अपने आए। याद जाऊँ कि ऋषि जनक ने जो भाई आ तारू वर्णन है, बीजों को वर्णन नहीं, तारा के तू नु वर्णन है, अत्यारे तू से वर्णन, अत्यार तो केव आ बदा स्थूल विषय ना भोगवी रो इंद्रियों द्वारा, ये तू इंद्र से जो इंद्राणी तू है, इतना आ तारूज वर्णन है, ये अगत्य वस्तु है। तो आप क्या बीजा कल्पना करते हो, हाँ पेलो विश्व है, पेलो आम है, इंद्रिओ द्वारा विश्व अनुभव रो भाई, नहीं आ तो आप वर्णन है। એટલે કહે છે કે ભુંજાન પૃથ્વીપતિ, વર્તસે અધુના ઇન્દ્રિય વ્યાપાર કાલે, અત્યારે હે રાજન આ ઇન્દ્રિયોનો વ્યાપાર થઈ રહ્યો છે ત્યારે જે અવસ્થા છે, જેમાં અત્યારે તું વિદ્યમાન છે, એ જ આ જાગૃત અવસ્થા છે। આ શૈલું છે એના માટે આવું કહેવામાં આવ્યું, ઉપાસના માટે કહેવામાં આવે, બે સાથે ચાલે છે કે માંડું કે ઉપાસના પણ ઉપાસના સાથે જ ચાલે એવું લાગે છે। એટલે જ્યારે એનો જ અકાર ઉકાર મકાર ત્રણ માત્ર રૂપનો ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે એ ઉપાસનાનું શું ફળ છે એ બધું કહેવામાં આવ્યું। અકાર હે પ્રથમા માત્ર, આકાર છે એ પ્રથમા માત્રા છે, અને શું કહે છે આદિત્વાત આદિમત્વાત, આ માત્ર કેવી છે પ્રથમામાં આદિ છે, એટલે એ એવમ વેદ આ જે આરા જે વાસના કરે છે એ પણ બધામાં આદિ બને છે, બધાનો નેતા બને છે। આપ તત્વાત છે આપ તત્વાદ વા, આ આકાર માત્ર છે બધામાં વ્યાપ્ત છે, તેમાં ઉપાસક પણ બધામાં વ્યાપ્ત થઈ જાય। આમ આ બધું માંડુક્ય ઉપનિષદ પર જ્યારે આ બધી ચર્ચાઓ ચાલે ત્યારે એક અભિપ્રાય એવો છે કે આ બધું વર્ણન જે છે વિશ્વનું તેજસનું પ્રાજ્ઞનું એ બધી ઉપાસના માટેનું વર્ણન છે, ખરું। એટલે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પણ અપાઈ રહ્યો છે, સાથે સાથે ઉપાસનાનો ઉપદેશ અપાયેલો, જેમ તૈત્રીય ઉપનિષદમાં પ્રત્યેક કોષનો જ્યાં ઉપદેશ થાય જોડે જોડે એ કોષમાં ઉપાસના કરનારનું શું ફળ છે એનું વર્ણન થાય। અહીં પણ આ જાગ્રત અવસ્થાનું વર્ણન થયું, કયા ઇન્દ્ર ઇન્દ્રાણી વગેરે રૂપમાં વર્ણન થયું। એટલે એ પ્રકારની મનમાં કલ્પના કરો, એ પ્રકારનો મનમાં ધ્યાન કરો કે હું ઇન્દ્ર છું અને ઇન્દ્રાણી રૂપમાં છું, દક્ષિણ ચક્ષુમાં અવસ્થિત છું વગેરે વગેરે, સ્થૂળ વિષયનો ભોગ કરી રહ્યો છું, આ મારો રાજમહેલ છે, આ ઇન્દ્રાણી છે, એનો રાજમહેલ છે, આવું ધ્યાન કરો તને આવો સાક્ષાત્કાર થાય। એટલે અને એનો ઉપદેશ એને છે વૈશ્વાનર ભાવમ પ્રાપિતોસીતિ આહ, હે જનક રાજા આ ઉપદેશથી અર્થાત આ પ્રકારના ધ્યાનથી તું પણ વૈશ્વાનર ભાવને વૈશ્વાન સ્થિતિને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરી છે, પ્રાપિતોસી, એ વાત 110માં શ્લોકમાં છે। અગ્નિ સોમાત્મકો લોક વ્યવહારસ્ય કારકઃ
श्रीपुंसवपुरे कस्मिन् द्विधाराजन्मये रितः अग्नि सोमात्मा को लोक व्यवहार से कारक है। अग्नि सोमात्मा विजय विजय नाम देवा मावे कई कराबड़ा बात करी इंद्र इंद्राणी भोक्ता भोग्य कई काले आपड़े भगवद्गीता ना पंद्रमा अध्याय नी बात करी थोड़ी ने भगवान कैसे उष्णामी चौषधि सर्वाह सोमो भूत्वा रसात्मक है भगवान के क्या सोमना रसात्मक चंद्र रूप माँ हूँ आप बद्दी रात्रि मारा किरणों जी किरणों दी अमृत नी वर्षा थती हो ये द्वारा बदी औषधि नु वनस्पति नु पोषण करो छु बताने स्वाद अने पुष्टि प्रदान करो छु इर्दे औषधि ना के वनस्पति रूप माँ हूँ जैसु अर्थात तारे समक्ष जाहार से रूप में हूँ जैसू कहो हूँ आ सोम के चंद्र रूप में जो भगवान है ये अपना आहार ना रूप में हम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रित प्राणापान समायुक्त पचाम्यन्नम चतुर्विधम प्राणिमात्रा जठरमा हूँ जठराग्नि रूपे विराजमान छू अने बधा प्रकार अन्न ने पचाव छू आम पाचन करनार भोगवनार कोण छे अग्नि जेनु पचन थई रह्यो छे जे भोगवाई रह्यो छे अन्न ए कोण छे सोम आ अग्नि अने सोम त्यां पंदरमा अध्यायमां पण भाष्यकार कहे छे के आ प्रकारे भोजन करती वखते जे आ प्रकारनुं ध्यान करे छे के हूँ भोगता अग्नि स्वरूप छू अने आ भोजन सोम स्वरूप छे ए प्रकारे ध्यान करनार ने अन्न ना कोई दोष लागता नहीं एवं कहो अहीं पण लोक व्यवहार से कारक है तो अग्नि ने सोम ए प्रकार ना जो लोक व्यवहार से ये लोक व्यवहार ने करनार भोक्ता अग्नि ही भोग्य सोम हेति अन्यत्र प्रपंचदम अहीं ये वस्तु क्या अहीं से अपने सीधो उल्लेख करे छे अग्नि ने सोम तुम्हें क्या थी रही चर्चा तो थी नहीं तो इंद्र ने इंद्राणी अपनी चर्चा थी रही है एट अग्नि ने सोम तुम्हें लई आया क्या थी आए कारण के आम एक विषय की बात करें बीजो अंदर अंदर आ गया तो खबर ना पड़े अपन ने कहने भाई अग्नि ने सोम की बात थी गए अन्यत्र प्रपंचितम बीजी कोई जगह वस्तु ने विस्तार से कहमें અંતેથી માત્ર તમારા ધ્યાનમાં લાવીએ છીએ કે અગ્નિ ભોગતા ભોગ્ય સોમ ભોગતા અગ્નિ છે ભોગ્ય એટલે કે ભોગનો વિષય સોમ છે અતઃ ત્વમપિ વૈ જનક રાજા તમે પણ ભોક્તૃ ભોગ્યાત્મક સ્ત્રી પુંસ રૂપેણ દરેક ની અંદર પુરુષ અને પ્રકૃતિ નો સંયોગ દરેક અર્ધ નારીશ્વર છે બધી વ્યક્તિઓ કેવી છે અર્ધ નારીશ્વર પુરુષ અને પ્રકૃતિ બંનેનો સંયોગ આ દરેક વ્યક્તિત્વમાં છે પુરુષ કોણ છે ભોક્તા સ્ત્રી કોણ છે ભોગ્યા આ ઇન્દ્ર ઇન્દ્રાણી અથવા અગ્નિ અને સોમ એટલે ભોગ્યાત્મક આપણું આ વ્યક્તિત્વ છે ને બનેલું ભોગતા અને ભોગ્ય બંનેનો બનેલું છે પુરુષ અને પ્રકૃતિ બંનેનો બનેલું છે એટલે કે અગ્નિ અને સોમ એ બંનેનો હું બનેલો છું સ્ત્રી પુંસ રૂપેણ દ્વિધા હે જનક રાજા તમે પુરુષ અને સ્ત્રી બંનેના રૂપમાં અહીંયા રહેલા છો આ ઉપાધિમાં એકૈકસ્મિન શરીરે વ્યવસ્થિત સન હે જનક રાજા અગ્નિ અને સોમ રૂપે તમે માત્ર એક ઉપાધિમાં નહીં પરંતુ એકૈકસ્મિન શરીરે વ્યવસ્થિત પ્રત્યેક શરીરની અંદર આ અવિજાતનું ધ્યાન કરવા કે આ દેહની જેમ પ્રત્યેક દેહની અંદર હું
अग्नि अने सोम इंद्र ने इंद्राणी पुरुष अने प्रकृति आ रूप में रहेलो छू। कारण के जे भ्रांत है इन दृष्टि तो आत्मा अनेक है, पर जे समष्टि दृष्टि धरावे छे या प्रकार ध्यान करे कि प्रत्येक उपाधि अंदर हूँ आवी रीते पुरुष अने स्त्री इंद्र ने इंद्राणी पुरुष अने प्रकृति अग्नि अने सोम ना रूप में रहेलो छू। एक एकस्मिन् शरीरे व्यवस्थित सन् अग्नि सोमात्मक सर्वव्यवहार निर्वाहक उक्तोसि लोक व्यवहार से कारक है। तो आ अग्नि अने सोम जनो आत्मा छे एवो तो बधा व्यवहार जैसे सर्व व्यवहार करनार छे। सर्व व्यवहार करे छे व्यवहार बे वस्तु आवे भोक्ता ने भोग्य बीजू शू अग्नि ने सो बस आ बे हो एटले बधो ज व्यवहार थई शके। बधा बधो व्यवहार करवा माटे आ बे थी वधारे कोई नी जरूर नथी। बे बस तत्वो छे दृष्टा अने दृश्य भोक्ता अने भोग्य पुरुष प्रकृति सोम अरे अग्नि सोम आम बधो ज व्यवहार निर्वाहक बधा व्यवहारनो निर्वाह करनार उक्तोसी। हे जनक राजा ज्यारे आ जागृत अवस्थानो तुमने उपदेश करवामां आव्यो त्यारे समझो कि आ उपदेश थयो कि प्रत्येक उपाधिनी अंदर तमे विद्यमान छो अग्नि अने सोम रूपे तमे ज विद्यमान छो। ये प्रकार ध्यान करवाथी तमे पर अग्नि सोमात्मक बनी जाओ कि बनी गया छो। टीका करे छे एवं विश्वस्य वैश्वानरात्मकस्य स्वरूपे द्विधा भाव अवस्थानात्मके प्रदर्शिते। विश्वस्य स्वरूपे प्रदर्शिते अविश्व कहो वैश्वानरात्मकस्य अथवा वैश्वान जन आत्मा छे वाजे विश्व छे एना आ बे स्वरूप कहेवामां आव्या। द्विधा भाव अवस्थानात्मके आ बे प्रकारना भावमां बे प्रकारना रूपमां जे विश्व रहेलो छे जागृत रहेलो छे वैश्वान रहेलो छे एनुं आ प्रकारे वर्णन करवामां आव्युं के विश्व कहो जागृत अभिमानी आत्मा कहो ए इंद्र ने इंद्राणी के भोक्ता ने भोग्य अग्नि ने सोम आ प्रकारना बे रूपनी अंदर रहेलो छे। द्विधा भावा भाव अवस्थानात्मके प्रदर्शिते आ प्रकारे आ विश्वना बे स्वरूपनु प्रदर्शन करवामां आव्युं तो बेनो बनेलो एक विश्व छे ए प्रकारे एने मनु वर्णन करवामां आव्युं। आटलू कहू जागृत एटले अहींया टीका के अर्थात ए तो उत्तम एमां थोड़ुंक आपणे अंदर थोड़ी खाली जग्याओ पूरवी पड़े एवुं छे अहीं बधुं પછી વર્ણન આવે છે ને કે સમજ પડ્યું તો નથી જાણે કે પણ સમજાશે પ્રયત્ન કરશે સમજાવશે પણ એ બધા દ્વારા શું કહેવા માગે છે એ તો કહેનારને જ ખબર પડે આ સમજાવનાર ના હોય તો આપણે કંઈ ખબર જ ના પડે એટલે એ દ્વારા આ તૈયસ અને પ્રાજ્ઞનું વર્ણન થાય તો એ લોકો જ જાણે આપણે ખબર ના પડે પણ થોડુંક માંડલું કે ઉપનિષદના શબ્દો ખબર હોય તો આપણે ખ્યાલ આવે ખરા કે આનું વર્ણન થઈ રહ્યું છે ઠીક છે। अर्थात एतदुक्तं भवति जागृत अवस्थानु आ प्रकारे जरे वर्णन करवामां आव्युं के आ जागृत अभिमानी आत्मा जे विश्व छे जेनु स्वरूप वैश्वानर छे ए ज आ रीते बे रूपमां रहेलो छे भोक्ता ने भोग्य रूपमां रहेलो छे ए प्रकारे जरे वर्णन करवामां आव्युं त्यारे ए द्वारा आपणे समझी लेवुं जोईए। अर्थात एतदुक्तं भवति અર્થાપત્તિથી આવું ન કહ્યું હોત જો આમ ન હોત તો ટૂંકમાં આ પ્રકારે આપણે સમજવું જોઈએ। યત્ર ઇન્દ્ર ઇન્દ્રાણ્યો સંભૂય અવસ્થાનમ
इंद्र ने इंद्राणी बनने ने जुदा स्थान हो त्यारे कई अवस्था है जागृत अवस्था पर इंद्र ने इंद्राणी में भेगा मई जाए कई अवस्था है सुषुप्त स्वप्न नहीं सुषुप्त अवस्था एना बे विभाग स्वप्न अने सुषुप्ति जागृत में इंद्र इंद्राणी बने भिन्न हो जब ऊँगी जाए तरह आ बने एक थी जाए संभू अवस्था अवस्थान तत् तैजस प्राज्ञयो ये बहन जो भेगू थे रूप है ये तैजस रूप है प्राज्ञ रूप है यहाँ भेद नहीं करता एट्ले ऊँगी जाओ तो ऊँगनी बे अवस्थाओ है स्वप्न और सुषुप्ति ऊँग क्या आए आ बने जुदा हो तो जागृत अवस्था हो बने एक थी जाए तेरे निद्रा तर ऊँग आए एट्ले शंभु अवस्थान तद य तत् तैजस प्राज्ञ रूपम ये तैजसन एट्ले स्वप्न अभिमानी आत्मा प्राज्ञन एट्ले कि सुषुप्त अभिमानी आत्मा रूप है यू आप समझू जो है आ क्यों व्यष्टि स्तरे व्यक्तिगत स्तरे हिरण्यगर्भ सूत्रात्म ईश्वरात्म कहो हो तो जी रीते अपनी अपनी जागृत अवस्था है तम भगवान की जागृत अवस्था है अपनी जागृत अवस्था ने आत्मा ने विश्व कहो भगवान ने विराट कहो आ पे विराट जो पेलो विराट पी आ जीवनी स्वप्न अवस्था में जीव ने तैजस कहम है तेरे ईश्वर जय स्वप्न अवस्था ने हिरण्य गर्भ कहम के सूत्रात्मा कहम हिरण्य गर्भ कह क्या सूत्रात्मा कह जीवनी सुषुप्त अवस्था में आत्मा ने प्राज्ञ कहम है तेरे भगवानी सुषुप्त अवस्था ने ईश्वर कहम है ईश्वर शब्द अँ जो वपराय पारिभाषिक शब्द है आम तो ईश्वर ले सर्जन करना पालन ए प्रकार उपयोग वर्णन करता हो परंतु अहीं आगे ईश्वर शब्द नो अर्थ है सुषुप्त अभिमानी आत्मा समष्टि सुषुप्त अभिमानी आत्मा के चैतन्य आ समग्र सुषुप्ति में अभिमान धरावना चैतन्य ने ईश्वर कहो आ व्यक्तिगत सुषुप्ति में अभिमान धरावना चैतन्य ने प्राज्ञ सर्व सुषुप्ति में अभिमान धराव चैतन्य ने ईश्वर कहो व्यक्तिगत सुषुप्ति में अभिमान धरावना चैतन्य ने प्राज्ञ कहो हवे एनु वर्णन थवा जई रह्युं छे एटले हवे 205 पाना पर कहे अथ तयोः अवांतर विशेष सूचकस्य ऊँग तो खरी ऊँगना आ बे आंतरिक भेद छे कहो भाई स्वप्न अने सुषुप्ति तो के आपणे ज्यारे पेला ऊँगता माणस जोई तो आपणो ऊँग तो जणाय एनी अंदर बे अवस्थाओ छे अवांतर आंतरिक अवस्थाओ छे जुदी कई छे स्वप्न अने सुषुप्ति अथ तयो अवांतर विशेष सूचकस्य तो पछी भाई स्वप्न में अने सुषुप्ति में शू भेद है तो जाणवो जोईए ने आपणे क्या प्रकार की ऊँग हो तो एने स्वप्न कहवाय अने क्या प्रकार की ऊँग हो तो एने सुषुप्ति कहवाय ऊँग तो खरी ऊँग में आ प्रकार अवांतर भेद हो एटले कई ऊँग में क्या प्रकार की विशेषता हो त्यारे ऊँगना ने स्वप्न ए अवस्था ने स्वप्न कहवाय ऊँग में क्या प्रकार की विशेषता हो तो ऊँग ने सुषुप्ति कहवाय ये आप जाणवुं जोईए ने तो एश हवे श्रुति छे ने ए आपणे ए बन्ने वच्चे जे अवांतर एटले परस्परनो भेद आंतरिक भेद जे रहेलो छे ए आपणे समजावे छे इत्यादेहे अवांच प्राणः इति अंतस्य ग्रंथस्य अर्थमाह पछीनो ग्रंथ छे एनो अर्थ समझावे छे એ ઉપનિષદના એ વિભાગની અંદર આ સ્વપ્ન અને સુષુપ્તિ તૈજસ અને પ્રાજ્ઞ એનું વર્ણન છે.
તો બીજી એની પાસે પુસ્તક છે ન હોય તો અહીંયા પાદ નોંધમાં આપેલું છે, એટલે તમે જોઈ શકો છો. તો હવે ત્રીજી કંડિકામાં આપણે આગળ વધીએ ઉપનિષદમાં. એટલે પત્ની વિરાટ ત્યાં સુધી આપણે વાંચ્યું, હવે આગળ કહે છે. હવે જેની પાસે કૈલાસ આશ્રમનું પુસ્તક છે પેલું ઉપનિષદનું, એ તમે લઈ જાઓ દ્વાદશ ઉપનિષદ, એમાં તો છે બધા ઉપનિષદો છે. કદાચ કોઈ બૃહદારણ્યક ઉપનિષદ ના હોય જુદું, તો જે લોકો કાયાવરણ આવ્યા હોય બધાને એ પુસ્તક આપ્યું હતું દ્વાદશ ઉપનિષદ, એ લઈ આવશો એમાં પણ મળશે. તયોઃ એષઃ સંસ્થાવઃ ય એષઃ અંતર્હૃદય આકાશઃ અથ એનયોઃ એતદન્નં ય એષઃ અંતર્હૃદયે લોહિતપિંડઃ અથ એતયોઃ એતત પ્રાવરણં યદેતત અંતર્હૃદયે જાલકમ ઇવ અથ એનયોઃ એષા શ્રુતિઃ સંચરણે યા એષા હૃદયાત્ ઉર્ધ્વનાડી ઉચ્ચરતે યથા કેશઃ સહસ્રધા ભિન્નઃ એવં અસ્ય એતાઃ હિતા નામ નાડ્યઃ અંતર્હૃદયે પ્રતિષ્ઠિતા ભવંતિ એતાભિઃ વૈ એતદ આશ્રવત આશ્રવતે તસ્માત્ એષઃ પ્રવિવિક્ત આહારતરઃ ઇવ એવ ભવતિ અસ્માત્ શરીરાત્ આત્મનઃ. હવે આકોનું વર્ણન ઇન્દ્ર અને ઇન્દ્રાણીનું વર્ણન આગળ કરે છે. જાગ્રત અવસ્થા હવે એ ધીમે ધીમે સુષુપ્તિ તરફ જઈ રહ્યા છે, તો કયા માર્ગમાં જઈ રહ્યા છે, કયા માર્ગ દ્વારા કઈ જગ્યાએ સ્વપ્નનો અનુભવ થાય છે, કઈ જગ્યાએ સુષુપ્તિનો અનુભવ થાય છે, કઈ જગ્યાએ જાગ્રતનો અનુભવ થાય છે, તો કહ્યું કે આપણા ચક્ષુમાં જાગ્રતનો અનુભવ કરતી વખતે આત્મા ચક્ષુમાં એનું સ્થાન છે. બરાબર, તો કહ્યું. પછી કહે છે આગળ કે એ આત્મા સ્વપ્નનો અનુભવ ક્યારે કરે છે, હિતા નામની અત્યંત સૂક્ષ્મ બધી નાળીઓ છે, આપણું હૃદય છે ને એની આસપાસ હિતા નામની અત્યંત સૂક્ષ્મ નાળીઓ છે. એટલે આ ચક્ષુથી માળીને પછી જ્યારે આ ઇન્દ્ર ઇન્દ્રાણી બંને યાત્રા કરે સુષુપ્તિ તરફ, ત્યારે આ બધી નાળીઓમાંથી યાત્રા કરે અને હૃદયમાં પહોંચે. હૃદયમાં પહોંચે ત્યારે સુષુપ્તિ અવસ્થા. હૃદયમાં પહોંચતા પહેલાં આ હિતા નામની નાળીઓમાં હોય ત્યારે સ્વપ્ન અવસ્થા, સમજ પડી ને, ચક્ષુમાં હોય ત્યારે જાગ્રત અવસ્થા, પછી એનો આખો આખો માર્ગ છે. એને શ્રુતિ કહેવાય, શ્રુતિ એટલે માર્ગ. સંચરણી ઇન્દ્ર ઇન્દ્રાયના વિચરણ માટે, સંચરણ માટે આખો એક હાઈવે સરસ માર્ગ અંદર તૈયાર થયેલો છે. એ માર્ગ દ્વારા ઇન્દ્ર ઇન્દ્રાણી પહેલાં ભેગા મળે, અત્યારે જુદા છે, પહેલાં ભેગા મળે, ભેગા મળે ને પછી એ આગળ યાત્રા કરે. જ્યારે હિતા નામની નાડીઓમાં આવે ત્યારે સ્વપ્નનો અનુભવ કરે, ત્યારે આગળ વધીને હૃદયમાં પહોંચે ત્યારે સુષુપ્તિનો અનુભવ કરે. આટલું કહેવાનું છે. પણ સાથે સાથે આ બધી પ્રક્રિયામાં કેમ ધ્યાન કરવું એ પણ જોડે જોડે કહેવામાં આવે છે.
कशाक नु ध्यान करो ना तो बधी विगतों नु वर्णन करव पड़े। श्री कृष्ण नु ध्यान करवानु होय तो केवो एमनो मोर मुकट छे, केवी एमना हाथ में मुरली छे, केवी एमनी त्रिभंगी छे, केवो पीळू पीतांबर छे, केवो एमना कमल समान नेत्र छे वगैरह वगैरह जो वर्णन करें त्यारे भी एमने ध्यान करी शके। तो ध्यान करवा माटे आ बधुं वर्णन जोईए, ए प्रकारनुं अहीं आ प्रकारनुं वर्णन छे। इंद्र इंद्राणी बंने छे तो हवे आ बंने भेगा मळे छे, तो एष संस्थावः एष अंतरुदय आकाशः। बे भेगा क्यारे मळे छे? कहेवाय छे हृदयनी अंदर जे आकाश, आपणो हृदय एटले आ मांसपिंड छे, हवे जे आकाश एवुं कहे छे। આપણા હૃદયની અંદર અંગુડા જેવડું આકાશ છે, એટલે કે ત્યાં અવકાશ છે, પોલ છે, પોલમ એટલે એટલું પોલું સ્થાન છે, પોલ પોલાણ છે। ત્યાં જ્યારે ઇન્દ્ર ઇન્દ્રાણી ત્યાં જ્યારે ભેગા થાય ત્યારે એ સુષુપ્ત અવસ્થા થશે। સંસ્થાવ આમ સંસ્થાવ એટલે ભેગા મળવાની જગ્યા એવું કહેવામાં આવ્યું, અથવા જ્યાં એકબીજાની સ્તુતિ થાય જેને પણ સંસ્થાવ કહે છે, તો આ બેને ભેગા મળવાની જગ્યા કયું છે? આપણા હૃદયની અંદર જે પેલું પોલાણ છે આકાશ છે એનો સંસ્થાવ છે, બંને ભેગા મળવાની એનું સ્થાન છે। અથ એનયો એતત અન્નમ, જો ભાઈ જાગૃત અવસ્થામાં તો ઇન્દ્ર ઇન્દ્રાણીને ભોજન મળી રહે છે। કયા પ્રકારનું ભોજન? આ સ્થૂળ વિષયોનું ભોજન મળી રહે છે ખરું ને। જાગૃત અવસ્થામાં ઇન્દ્ર ઇન્દ્રાણીને ઇન્દ્રિયો દ્વારા જગતના સ્થૂળ વિષયોનો આહાર મળે છે ને, પણ જ્યારે ઊંઘી જાય ત્યારે આ ઇન્દ્રિયો તો ઊંઘી ગઈ હોય અને તેથી ત્યારે સ્થૂળ જગત સાથે કોઈ પ્રકારનો સંપર્ક ના હોય, ત્યારે એમને ખોરાક તો જોઈએ ને। આ સ્થૂળ ભૂખ પેલો કહો છે રવિ વ્યક્ત ભૂખ વૈશ્વા તેજસ દ્વિતીય પાદ સ્વપ્ન સ્થાન અંતઃ પ્રજ્ઞ પ્રવિવિક્ત ભૂખ તેજસ દ્વિતીય પાદ। હેલો વૈશ્વાનર એનું પ્રથમ ચોથું કે ચરણ, યુ ચરણ કયું છે? આ તેજસ સ્વપ્ન સ્થાન, એનું સ્થાન કયું છે? સ્વપ્ન એનું સ્થાન છે। અંતઃ પ્રજ્ઞ સ્વપ્ન દરમિયાન એની પ્રજ્ઞા ક્યાં છે? અંતર છે, એટલે અંદરના વિશ્વનો અનુભવ કરે છે, બહારના વિશ્વનો નહીં। વિષય કયો? પ્રવિવિક્ત ભૂખ, જાગ્રત અવસ્થામાં સ્થૂળ વિષયો ભોગવે છે, સ્વપ્ન અવસ્થામાં પ્રવિવિક્ત સૂક્ષ્મ વિષયો ભોગવે છે। સ્વપ્નના વિષયો કેવા છે? સૂક્ષ્મ વિષયો છે। સ્વપ્નના વિષયો છે તો બધા મનની કલ્પના છે, મનના સ્તરના વિષયો છે, એ બધા સ્થૂળ કોને કહેવાય? ઇન્દ્રિયથી જેનો અનુભવ થાય એને સ્થૂળ કહેવાય, પણ ઇન્દ્રિયથી જેનો અનુભવ ના થાય એને સૂક્ષ્મ કહેવાય। તો સ્વપ્નના જે વિષયો છે એનો અનુભવ આપણી આ ઇન્દ્રિયોથી થતો નથી, પણ એ વિષયોને સૂક્ષ્મ કહેવાય, પ્રવિવિક્ત પ્રવિક્ત સૂક્ષ્મ પ્રવિવિક્ત ભૂખ તેજસ દ્વિતીય પાદ હે। એટલે તેજસને ખોરાક તો જોઈએ, કયો ખોરાક મેળવે છે? ઇન્દ્ર ઇન્દ્રાણીને કયો ખોરાક છે? સૂક્ષ્મ ખોરાક છે। એ સૂક્ષ્મ ખોરાક કયો હોય કહે છે? એ તો એવું અન્નમ, આ બને ઇન્દ્ર ઇન્દ્રાણીનું જે અન્ન છે ખોરાક કયો છે? એ સહ અંતરુદય લોહિત પિંડ, હૃદયની અંદર અવકાશ છે એમાં તો એમનું સ્થાન છે, હૃદયમાં એક પેલો લોહીનો પિંડ છે, લોહીનો ગઠ્ઠો છે જે હશે હૃદયની અંદર, એમનું અન્ન છે, આહાર છે। અથ એ તયો એતત પ્રાવરણમ, આ બંને ઇન્દ્ર ઇન્દ્રાણી બંનેના ઓઢવાનું પણ છે પ્રાવરણમ, કયું છે? યદ એતત અંતરુદય ચારકમ ઇવ, હૃદયની અંદર છે ને એટલી બધી નાડીઓ છે જે આ ચારે બાજુ જતી હોય, એટલે જાણે કે મોટું જાળવું બની ગયું છે હૃદયની અંદર, એટલી બધી સૂક્ષ્મ નાડીઓ છે જેને કારણે એક જાળવું બની ગયું છે, એ નાળીનું જાળવું છે, એ જ જાણે કે ઇન્દ્ર ઇન્દ્રાણીનું
प्रावरण से उड़वानु से। अच्छा ए नयो हो एशा श्रुति संचरणे, हवे एमनो फरवानो रस्तो गयो छे। तो के या एशा हृदयात ऊर्ध्व नाड़ी उच्चरती, यू कहे छे के आपड़ा हृदय माथी 101 नाड़ीओ निकले छे। आगे वर्णन आवशे, शतम चेका हृदय से नाड्य है, 101 नाड़ी हृदय माथी दूजी दिशा में निकलती है। आई मीन एक है ने एक विषय ऊर्ध्व उच्चरती, एक नाड़ी सिद्धि जाए छे एने सुषुम्न नाड़ी कहे छे। तो ये सुषुम्न नाड़ी छे ए आ इंद्र इंद्राणी माटे विचरणनो मार्ग छे। ए मार्ग द्वारा इंद्र इंद्राणी छे ए जागृत मादी स्वप्नमा ने सुषुप्तिमा जाए छे, सुषुप्ति जाए। हृदयात ऊर्ध्व नाड़ी उच्चरती, यथा ए नाड़ी केवी छे, केटली बधी सूक्ष्म छे, यथा केशः सहस्रधा भिन्नः एवं अस्येता हिता नाम नाड्यः। आ सुषुम्ना तो एक नाड़ी खरी, एनी अनेक बधी शाखाओ, एक वृक्ष होय ने अनेक शाखाओ होय ने, એમ સુષુમ્ના નાડી છે ને એમાંથી અનેક બધી નાડીઓ આવી રીતે ચાર દિશામાં જતી હોય છે। એ પ્રત્યેક નાડી એટલી બધી સૂક્ષ્મ છે જે શાખાવાળી, આપણો કેશ વાળ ખરો ને એને તમે 100માં વિભાગ કરો, એને કેમ કરવું ભગવાન જાણે। વાળાને તમે 100ના ટુકડા નહીં કરવાના, એની જાડી છે ને એને 100માં વિભક્ત કરો। એટલે આ તો કલ્પનાનો વિષય છે, ધ્યાનનો વિષય છે। कैसे के यथा केश है सहस्रधा भिन्न है एवं अस्य हिता हिता नाम नाड्य है अंतरुदय प्रतिष्ठिता भवन्ति। ते सुषुम नामा थे आ बधी हिता नाड़ीओ जे छे ए हृदय में प्रतिष्ठित छे। एताभिर्वा एतत् आश्रवत आश्रवती, आ नाड़ीओ द्वारा आ આ ખોરાકનો બધો રસ પસાર થતો હોય છે। આ હિતા નામની નાડીઓ દ્વારા પણ ખોરાકનો રસ પસાર થાય એટલે અત્યંત સૂક્ષ્મ થઈ જાય। તસ્માત એષ પ્રવૃત્ત આહાર તરહ, એટલે જે પેલો તૈજસ છે જે હિતા નામની નાડી છે એમાં સૂક્ષ્મ આ ખોરાક સ્થૂળનો સૂક્ષ્મ થઈ ગયો ત્યાં, એથી આગળ વધીને ખોરાક હૃદયમાં પહોંચે તો વળી સૂક્ષ્મતર બની જાય। એટલે જે પ્રાજ્ઞ છે સુષુપ્ત અભિમાની જીવ છે એ તો અત્યંત વધુ સૂક્ષ્મ આહાર કરે છે। તો જે જાગ્રત છે વિશ્વ છે એ સ્થૂળ આહાર વિશ્વનો આહાર કરે છે, જે તૈજસ છે સ્વપ્ન અભિમાની આત્મા છે સૂક્ષ્મ વિશ્વનો આહાર કરે પ્રવિવિક્ત કહેવામાં આવે। જે પ્રાજ્ઞ પણ આહાર કરતો હોવો જોઈએ, એના વગર ચાલે નહીં ને। એટલે ઈવ કહ્યું પ્રવૃત્ત આહાર તરફ, ઈવ જાણે કે એ વધુ સૂક્ષ્મ અન્નનો આહાર કરી રહ્યો હોય। કોની સરખામણ અસ્માત એ તસ્માત શરીરાત, આ શરીરમાં જે સ્થૂળ અન્ન છે એના પ્રમાણમાં પેલું સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ તર સૂક્ષ્મ એટલે વધારે સૂક્ષ્મ। આમ વિશ્વ સ્થૂળ વિષયોનો સ્થૂળ આહાર કરે, તૈજસ સૂક્ષ્મ વિષયોનો આહાર કરે અને પ્રાજ્ઞ અત્યંત સૂક્ષ્મ વિષયોનો આહાર કરે, આ પ્રકારનું વર્ણન છે। ચાલો આપણે આટલું જોઈએ હવે। ત્રણસો ને 5મા પાના પર તયોતિ વિંશતિ શ્લોકૈહી, જે આપણે થોડું સમાચ્યું નથી પેલો, પણ 20 શ્લોકની અંદર આપણા જે વાંચ્યું અને પછીનું એક પણ વાક્ય છે એનું વર્ણન 20 શ્લોકમાં કર્યા છે। તયો સ્ત્રી પુંસ તયો સ્ત્રી પુંસયો રેષઃ હૃદય આકાશ ઈશ્વરઃ એકાંત ગૃહ તુલ્યસ્ય।
सद्भोगायेतरेतरम् सुषुप्तिस्थानमेतद्धि कथितं वेदवादिभिः। तयोः स्त्रीपुंसयोः एष हृदयाकाश है। हृदय निंदर ये आकाश छे पोल पोलाण छे इसुजे बंदे नु मणवान स्थान छे ते ए लोगो अत्यंत सुषुप्त होय एटले सुषुप्ति मा बंदे नु मणवान स्थान छे। क्या मणे छे? आ हृदय आकाश मा मणे छे। ईश्वर कोई कोई जगह हृदय आकाश ने ईश्वर कहेवामां आवे छे। प्राज्ञा कहे छे ईश्वर पण कहे छे। कैसे टीका तयोः स्त्री पुंसयोः इंद्र इंद्राण्योः इतरेतर संभोगाय संगतये एकांत गृहसमो हृदय आकाश उक्तः। एकांत भागनी जेम आ हृदय आकाश छे बंधन मळवानुं स्थान छे। कीदृश हृदय आकाश है? हृदय आकाश केवुं छे? तो अंत अंत एक अंतपुर हो पूर अंदर अंदर न पूर हो त्या मळवानुं स्थान। की दृशो हृदय आकाश है? धर विद्यादो ईश्वरत्वेन उक्तः। ईश्वर शब्द एक कोई जगह है वेद में ईश्वर शब्द आ हृदय आकाश माड़े में वपराय छे। करे हृदय आकाश ने अक्षर कहे छे परमात्मा पण कहे छे। ये शुंत हृदय आकाश है ये धर विद्या तो तैत्रीय उपनिषद में आवे बीजे पण आवे छे। तो धर एटले के अत्यंत सूक्ष्म हृदय ने अंदर जे अवकाश छे एमां अत्यंत सूक्ष्म रूप ने अंदर जाने परमात्मा विराजमान होय ए प्रकारना ध्यान ने दहर विद्या कहे छे। त्यां हृदय आकाश ने ईश्वर पण कहेवामां आवे छे एटले अहीं पण ईश्वर एवो दहर विद्या दो ईश्वरत्वेनो ते हृदय आकाश जे दहर विद्या वगैरह स्थळो है ईश्वर ए नाम थी कहेवायुं छे। सुषुप्ति स्थान तया छे अजात शत्रु उपाख्याने वर्णित नित्यर्थ है। घना वक्त पहला आपणे अजात शत्रु नु उपाख्यान कर्यु अजात शत्रु ने गार गया कि बृहदारण्यक उपनिषद में भणावे छे अने बीजा उपनिषद में भणावे छे। क्या उपनिषद में? कौशिकी। पहला आपणे अत्यारे तो बीजा वॉल्यूम में छे बीजा भाग में छे पहला भाग नी अंदर अहितरे उपनिषद पछी कौशिकी उपनिषद नो आपणे अभ्यास कर्यो। एमां बे संवाद छे इंद्र ने प्रतर्दन नो अजात शत्रु ने गार्ग्य नो एमां आज बधुं वर्णन आवे छे। अजात शत्रु पेला गार्ग्य ने ब्राह्मण ने उपदेश करे छे एनो हाथ पकड़ने राजमहल में चाल लई जाय छे। एक माणस घसघसा ढूंघतो जोवामां आवे छे तो एने ढंढोळी ने जगाड़े छे के क्यांथी आवे छे मने खबर क्यांथी आवे छे। हवे क्यांथी आवे छे एटले कहेवानो भाव ये हतो के ए तो सुषुप्तिमांथी आवे छे। सुषुप्तिमां तो ब्रह्म स्वरूप छे क्यांथी आवे छे? माणस जागृत थाय त्यारे क्यांथी आवे? सुषुप्तिमांथी आवे। सुषुप्तिमां कई अवस्था होय छे? सुषुप्ति अंदर आ जीवात्मा ब्रह्म साथे एक थई जाय छे एवुं शास्त्रो कहे छे। गाढ़ निद्रानी अंदर आपणे मुक्तिनो अनुभव करीए छे आनंदनो अनुभव करीए छे त्यारे अहंकार त्यां होतो नथी। त्यारे आपणे सत साथे ब्रह्म साथे परमात्मा साथे एक थई गया होईए छे। એટલે ખરેખર તો માણસ જાગે ત્યારે ક્યાંથી આવે છે? પરમાત્માથી આવે છે સુષુપ્ત સ્થાનમાંથી આવે છે। તો એ રીતે પેલા આ પ્રકારે ત્યાં આગળ બોધ આપવામાં આવ્યો ત્યાં અજાત શત્રુ ઉપાખ્યાનમાં। તો અજાત શત્રુ ઉપાખ્યાને સુષુપ્ત સ્થાન ત્યાં વર્ણિત ટૂંકમાં હૃદયાકાશ છે એ સુષુપ્તિનું સ્થાન છે। ટૂંકમાં સુષુપ્તિ અવસ્થા દરમિયાન आत्मा क्या होय छे? हृदय आकाश में होय छे। जागृत अवस्था दरमियान आ चैतन्य क्या होय छे? चक्षु में होय छे।
स्वप्न अवस्था दरमियान चैतन्य क्या हो हिता नामी सूक्ष्म नाड़ियों में हो यात्रा करता करता क्या पहुंचे हृदय आकाश अंतिम स्थान छे तो सुषुप्ति में क्या है क्या हो हृदय आकाश में हो जहाँ भाई परस्पर भेद रहते नहीं जागृत में तो भेद रहे स्वप्न में पर कहीं भेद रहे भोक्ता भोग्य ना पर सुषुप्ति में भोक्ता भोग्य नो के भेद रहे से भाई क्या कि त्या भोगवनार से ने ए पण लीन थई गयो ने सुषुप्ति में भोक्ता ने भोग्य ए प्रकार नो त्या द्वंद्व होतो नथी द्वैत होतो नथी ए शू थई गयो भोक्ता ने भोग्य एक थई गया ने सुषुप्ति में एम के इंद्र ने इंद्रण एक थई गया सुषुप्ति में એનું કયું સ્થાન છે એને મારે અંતઃપુરમાં જવાનું ક્યાં આગળ હૃદયાકાશમાં જવાનું આવું તો વર્ણન છે એટલે ટૂંકમાં ઈશ્વર તો એને સુષુપ્તિ સ્થાન રહ્યા છે હજાર શત્રુ પાંખે ને વણી તીર્થ તો એવું સ્ત્રી પુંસવેશ હૃદયાકાશ ઈશ્વર એકાંત ગૃહતુલ્ય ઘરની એકાંત અવસ્થા હોય એ સમાન છે સંભોગાય ઇતરેતરમ પરસ્પરના સંભોગ માટે એકાંત સ્થાન છે સુષુપ્તિ સ્થાન એતદ્ધી કથિતમ વેદવાદવિહી આ વેદના જ્ઞાતાઓ છે વેદના વિદ્વાનો છે એ જ હૃદયાકાશને સુષુપ્તિ સ્થાન કહે છે તો કોઈને આકાશ પણ કહે છે અને બીજા વેદના વિદ્વાનો એને સુષુપ્તિ સ્થાન કહે છે એને અહીંયા આગળ શું કહેવામાં ખબર છે એશ તયો એશ સંસ્થાવ એશ અંતરહૃદય આકાશ ઉપનિષદમાં એ જે હૃદયાકાશને સંસ્થાવ કહેવામાં આવે એટલે અહીંયા કહે છે આ ટીકા સંસ્થુયતે સંગમ્યતે અત્ર એ સંસ્થાવ એ શ્રુતિ પદાર્થ અહીંયા આગળ સંસ્થાવ શબ્દનો પ્રયોગ થયો નથી શ્રુતિમાં સંસ્થાવ શબ્દ છે આ હૃદયાકાશ સંસ્થાવ છે એ સંસ્થાવ શબ્દનો પ્રયોગ ના કર્યો એનું વર્ણન કર્યું એનો અર્થ સમજાવ્યો એ ટીકાકાર કહે છે કે સંસ્તુયતે સંગમ્યતે અત્ર જ્યાં આગળ બંધનો સંગમ થાય છે એને સંસ્થાવ કહેવામાં આવે છે તો આ હૃદયાકાશ સંસ્થાવ છે જ્યાં બેનો સંગમ થાય એટલે કે પછી કોઈ પ્રકારનો ભેદ ભેદ છે એ અભિવ્યક્ત થતો નથી ભેદ જતો નથી રહેતો પણ ભેદ જણાતો નથી જાગેલે પાછા ભિન્ન થઈ જાય તો ત્યાં ભેદ જણાતો નથી બસ પછી એવું વર્ણન કરવાનું અન્ન કયું છે અને એમનું પેલું પ્રાવરણ એમને ઓઢવાનું કયું છે એવું જે વર્ણન આવે ને બધું અન્ન કયું છે પછી ઓઢવાનું કયું છે અને માર્ગ કયો છે વર્ણન જે આપણે વાંચ્યું એનું વર્ણન એના આગળ ગ્રંથકાર આગળ ચલાવશે આમ પછી આગળ જોઈશું ઓ અજારે થોડું વાંચીને લાવો છો આવતી વખતે જરા વધારે ખ્યાલ આવશે એટલે પછી જરા ખ્યાલ આવે કે કયા શબ્દનો પ્રયોગ થાય છે શું છે એકદમ આપણે બાગાના થઈ જઈએ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ